પંચમહાલના ગોધરામાં હાર્ટ અટેકના કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો. શહેરના ખાડી ફળિયા રામેશ્વર સોસાયટીમાં રહેતા અને નોટરી તથા એડવોકેટ રાકેશકુમાર માલવિયાનું 42 વર્ષની વયે હાર્ટ અટેકના કારણે નિધન થયું. મૃતક કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતના નજીકના સંબંધી હોવાનું સામે આવ્યું છે. ત્યારે થાવરચંદ ગેહલોત પણ ગોધરા આવી રહ્યા છે. ખાડી ફળિયા રામેશ્વર સોસાયટીમાં રહેતા વ્યક્તિનું મોત હાર્ટ અટેકથી પરિવારમાં શોકનો માહોલ. રાકેશ માલવિયાએ જીવ ગુમાવ્યો છે. અમારા સંવાદદાતા હનીફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હનીફ, રાજ્યમાં હાર્ટ અટેકના કારણે મોતનો સિલસિલો હજુ પણ યથાવત. 42 વર્ષીય રાકેશભાઈએ પણ જીવ ગુમાવ્યો છે, શું જાણકારી? ચોક્કસથી, પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરામાં વધુ એક વ્યક્તિએ હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવ્યો છે. ખાસ કરીને ખાડી ફરિયા વિસ્તાર જે રામેશ્વર સોસાયટી આવેલી છે તે વિસ્તારમાં નોટરી એડવોકેટના વ્યવસાય સાથે જોડાયેલા જે રાકેશ કુમાર મોહનભાઈ માલવિયા છે, જેમની ઉંમર 42 વર્ષ છે, તેઓ ગઈકાલે પરિવારના જણાવ્યા મુજબ તેઓ ગઈકાલે ક્રિકેટ રમીને આવ્યા હતા. ત્યારબાદ તેઓને સામાન્ય દુખાવો થયો હતો, જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. ખાસ કરીને કર્ણાટકના રાજ્યપાલ શ્રી જે થાવરચંદ ગેહલોત છે, જે મૃતક છે, તેમના પરિજન છે, જેને લઈ જે નજીકથી સંબંધી હોવાના કારણે જે કર્ણાટક રાજ્યપાલ થાવરચંદ ગેહલોત જે છે ગોધરા પરિવારજનોની મુલાકાતે આવી રહ્યા છે. જી, આભાર હનીફ જાણકારી આપવા માટે.